અમિત ખુવા ખુવા હેલો કેમ છો મજામાં તબિયત પાણી કેવા બોસ જલસોના માધ્યમથી ફરી એક વખત તમારી સમક્ષ ઉપસ્થિત છે તમારો મિત્ર અમિત ખુવા હેલેરિયસ હાકાર વિથ અમિત ખુવાના એક નવા એપિસોડની અંદર આજે આપણે વાત કરવાની છે જ્ઞાન બોલો ભાઈ જ્ઞાન ની વાત કરવાની છે જ્ઞાન જ્ઞાન એટલે બહુ અદ્ભુત આજે હું તમને એવું જ્ઞાન આપીશ જે મારી ઉંમરને મારા ડાચાને કસ્સાને સોપશે નહીં પણ મને એવું થયું કે મનની અંદર બહુ બધું જ્ઞાન હતું તો ક્યાં નાખું ક્યાં નાખું કોને કેવું જલસોવાળા વાળા ક્યાં આવે અહીંયા આવે આલો માઇક કે બોલો તમે બધું જ્ઞાન અહીંયા કઈ નાખ્યું છે હું તમને કહું સાહેબ આજે એવું એવું જ્ઞાન આપીશ નોટ ને પેન લઈને બેસી જાઓ આજના એપિસોડની અંદર તમારે બધાએ સાંભળવા માટે નોટ અને પેન રાખવી કમ્પલસરી છે લઈ લીધી હા સાંભળો જ્ઞાન નંબર પહેલું કે હું છું આવું જે બોલતો હોય ને આવું હું છું એનો મતલબ એવો નહીં કે માત્ર એ અભિમાની માણસ છે ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ ઇટ્સ નોટ નેસેસરી એવું જરૂરી નથી કે હું છું એનો મતલબ એવો જ થાય કે અભિમાની છે એનો મતલબ કદાચ એવો બી થાય કે બાથરૂમની અંદર છે ને કડી નથી બાથરૂમમાં સમજો ને તમારો હેન્ડલ પર સહેજ હાથ લાગે ને જરા એટલે કે હું છું એ અંદરથી હું છું આવે ને અભિમાન નથી સાહેબ એ તમારી આંખોના નયન સુખ ન પામે ને એના માટે છે કે રહેવા દે અંદર જોવા જેવું કઈ છે તઈ દોસ્ત હું છો એમ કહીને પેલા પૂરું કરી દે ત્યાં એમ અને બીજું જ્ઞાન નંબર 2 કહું કે સ્ત્રીઓ છે ને સ્ત્રીઓ ખાસ કરીને પરણેલી સ્ત્રીઓ એનું એક બહુ નોટિસ કરવા જેવી ઘટના છે સાહેબ કે 1.5 કલાક સુધી નોન સ્ટોપ બોલે કે ભાઈ દોઢ કલાક સુધી નોનસ્ટોપ બોલે આમ તમાર બહેન તો આમ તમાર બહેન તો આમ તમાર બહેન તમાર બહેન તમાર બહેન તો આપણને એમ કયો ભાઈ છે મારો લેતા હોય ને સમજાવ પણ તમાર ભાઈ આમ તમાર બહેન તમાર બહેન તમાર બહેન તમાર બહેન કર નાખે દોઢ બહેન આ દોઢ કલાક સુધી તમાર બહેન તમાર બહેન બોલે અને પછી દોઢ કલાક પછી છેલ્લું વાક્ય શું બોલે ખબર છે એ કે જવા આમ જ હવે મેં તમાર બહેન કહેવાનું જ છોડી દીધું છે માસી આ દોઢ કલાક તમે બોલ્યા શું હતું બહુ બોલે બેનો બહુ બોલે હું મેં સાંભળ્યું તું મને સાબિત બી થઈ ગયું હું મારા સોસાયટીમાંથી બહાર નીકળું અને મારા સોસાયટીની બરોબર બાર એક ઝાડની નીચે ઓટલો છે ત્યાં ચાર પાંચ બેનો બેઠા વાત વાતો કરતા હોય કે આમાં પેલું આ તો ક્યાં જાય છે જલસો બધે હાથ જજે હોય કે જવા દે મને આમ દો જાવ મને કરે પાછો આવી ગયા લે જલ્દી આવી ગયા મેં કહું હું જલ્દી નહીં આવું તમે મોડે સુધી ચોંટ્યા છો અહીંયા મેં કીધું પણ વાતો કરે એક દિવસ હું નીકળ્યો ને આમ રેકોર્ડિંગ કરવા માટે જલસો મારતો ત્યાં જોઉં તો બધા બેનો શાંત બેઠા હતા એકબીજાની આમે જોઈને હશે

કેટલા દિવસથી થી લગન ને પેલો કે અઠવાડિયું થયું અઠવાડિયું થયું ને આ ગઈકાલે શું થયું બોલ પેલા કે ગઈકાલે કઈ નઈ કે ગઈકાલ તો એકદમ રોમેન્ટિક દિવસ હતા કે કઈ રીતે કે કઈ નઈ કે ગઈકાલે તો ભાભીએ કીધું કે કે આજ તો છે ને મારા તમારા હાથની ચા પીવી છે કે બસ આવી તો જ શરૂઆત થાય આ બનાઈ કે ના નહીં બનાવી બનાવતો બી નહીં કે નહી તો બીજા દાળ બટાકાન શાક તારે બનાવવું પડશે કે આ તો કહો જો આ તમારા હાથની ચા પીવી છે આઈતી શરૂઆત થાય એટલે જેના હમણાં હમણાં લગન થયા હોય ને આજ તો તમારે આજની ચા પીવી છે એવું કેર એટલે કેજો આજો જો જે બધા મુંડી હલાય ને એ બધી વેલેન્ટાઇનના દિવસે ગર્લફ્રેન્ડ માટે ચા બનાવીને ગયા હતા થર્મોસમાં ભરીને કે વાલી લે આ લે એ વાલી આખી જિંદગી ભાઈ તમારે જો બટાકાનું શાક ના બનાવે તો મને કહેજો પણ બહુ અઘરું પડે સાહેબ હું તમને જ્ઞાનની વાત કરું છું આજે તમને બધાને જો નોટ પેન લઈને બેઠા હોય તો નોટ કરવા જેવી લાગશે એવી બધી વાતો કરી આજે એકવાર એવું થયું હતું એક શોપિંગ મોલની અંદર હસબન્ડ ભાઈ બે જણા એન્ટર થયા

મારા તો હવે લગન થઈ ગયા કે એમાં મોઢું લટકાયું કા બોલો છો કે પણ આમ પ્રાઉડલી બોલા ને એટલે મેં પ્રાઉડલી કીધું તો ત્યાં કે કે મારા તો લગન થઈ ગયા છે એમ કે ઓલા રહ્યા જો કે ત્યાં ઊભા છે ને એમની જોડે થઈ ગયા છે કે હું તો બોલ્યો પ્રાઉડલી કે કે હા એમ કે પછી એણે શું કીધું કે કંઈ નહીં કે એણે એમ કીધું કે મારી જોડે પરણ્યા હોત ને તમે કે તો હું તમને આ થેલી ના ઉચકવા દે આવું કીધું એણે સારું કે હવે ઘરે ચાલો કે એમ કરીને પતિ પત્ની જરાક આમ બહાર નીકળ્યા હજી તો આ મોલ ના ગેટ સુધી પહોંચ્યા હતા ને એમાં પત્ની એ કીધું કે હા લાવો પેલી થેલી લાવો કે પેલો કેવા આઈડિયા કામ કરી ગયો કે આવો આઈડિયા બી ઘણી કામ કરે લાફ્ટર ની ના જુઓ આ તમારા માટે જ્ઞાન હતું આટલું બધું જ્ઞાન મફતમાં માં ક્યાં મળે તમને બાધી લેવા શું છે જિંદગીમાં મોટી મોટી વાતો સોલ્વ કરતા હોય ત્યારે હસવાની આશા ના રાખો યાર લખી લો પેલા ડાયરી પેન માં બે મિનિટ ની રાહ જોઈશ પેલા કાકા કે લખી લીધું તરત કે આવું થોડી રાહ જોતો આવું કે પેલા અઘરું પડે મેં હમણાં જ્ઞાન લેવાની ઈચ્છા થઈ તો મારે સામેની સાઈડ એક કાકા રહે છે એમને પૂછ્યું કાકા અને એમને પેલું રિક્ષા ચલાવવાનું કામકાજ છે કાકા તમારે મેં કીધું આ કોરોના આવ્યો તો તમારે કઈ ધંધામાં અસર પડે મારા લોકડાઉનમાં ઘેર જ બેઠા યાર કે તમે તો ઘેર બેઠા બેઠા કે પેલું ઓનલાઈન કોમેડી કરો કે મારે અરું ઓનલાઈન રિક્ષા તો ના ચલાવાય ને કે મારે શું કરવાનું કે તમે લેપટોપ લઈને ધાબે જતા રહો મને કે હું રિક્ષા લઈને ધાબે જતો રહું ચાલે ના ચાલે કાકી પડે બોલો મને કે મેં કીધું વાત સાચી જ તમારી કાકા પણ આ કીધું હવે તો બધું રસી આવી ગઈ ને યાર આ હું તમને કહું છું કે જ્યારથી અમને રિક્ષામાં કેરોસીન નાખવાની છૂટ નહીં આપીને ત્યારથી આ બધા વાયરસ ઉપાડો લીધો છે બાકી અમને રિક્ષામાં કેરોથી નાખવાની રજા આપી દો દીધો ધુમાડો નીકળે ને એક વાયરસ ના બધા તો છું કે એમને પેલા વાળી રિક્ષા હતી ગારે ગારે આવો સરસ અવાજ નીકળે કર્ણ પ્રયો કાનમાં વાગ્યું ને ઈયરફોન પાછા પહેરી લો પહેરી લો એટલે બીજી વાર અવાજ કાઢું મજાક કરું તમે ક્યારે મારશો મને મને એવું કેમ લાગે છે પણ હું જ્ઞાનની વાતો કરવા આવ્યો છું આજના એપિસોડની અંદર તમને ખબર છે સાહેબ જ્યારે જ્યારે કોઈ પણ માણસ એમ તમને કે તમે પાનના ગલ્લે જાઓ જ્યારે પાનવાળો તમને એમ કે લગાડું ત્યારે ચૂનો શબ્દ સાયલેન્ટ હોય છે

ત્યારે મારકડી કે સિગડા વાળી એ બે સાયલન્ટ હોય છે એમણે મન પર લેવો નહીં કારણ કે તમે જો તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર તાવ્યો તો મારો અહીંયા સુધી ઓડિયો મને બોલો કેમેરામાંથી છૂટતો તો અમે તો બહાર આવતો હોય મને એવું લાગ્યું ઓડિયોના માઇક માંથી અંદર થી વેલણ બહાર આવ્યું ને એવું ફીલ થયું મને આ માઇકમાંથી દાઢી અડ્યું મને બોલો તમારું વેલણ સાહેબ આજે થોડીક નાની નાની વાતો તમને કરવાની છે સાહેબ કે જેની અંદર તમને મારો ઈરાદો જ્ઞાન આપવાનો છે એમાં તમને અસુ હસુઆઈ જાય તમારું બોનસ મારી અંગ્રેજી મીડિયમની પેઢીના જેટલા મિત્રો છે બધાને અમુક ગુજરાતી શબ્દોનો મતલબ નહીં ખબર હોય એટલે એમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજાવું સાહેબ જુઓ સૌથી પહેલા સમજાવું તમને મોહ કોને કહેવાય મોહ એમ ઓ એચ ગુજરાતી ભાષાનો શબ્દ છે મોહ કોને કહેવાય ખબર છે કે જયારે તમે આઈસ્ક્રીમની કેન્ડી ખાતા હો ત્યારે કેન્ડી ભલે જમણા હાથે ખાવ છો પણ ડાબો હાથ તમારો જે નીચે આવે છે ને જે એ જે તમારો ડાબો આ કેન્ડી ની નીચે હોય છે ને એને મોહ કહેવાય મોહ હવે હું તમને કહું લોભ કોને કહેવાય લોભ સાહેબ જ્યારે તમારી કેન્ડી તમે ખાતા હોય ને આખી આખી કેન્ડી પૂરી થઈ ગઈ હોય ને પછી જે તમે આમ જાનવર જેમ સડીને ચાટતા હોય ને સાહેબ એને લોભ કહેવાય સાહેબ લોભ હવે હું તમને કહું ઈર્ષ્યા કોને કહેવાય સાહેબ ઈર્ષ્યા જ્યારે તમારી આખી આખી કેન્ડી પતી ગઈ પણ હામે વાળા હજી ખાવાનું ચાલુ બી ના કર્યું હોય ત્યારે એની કેન્ડી ને જોઈએ તમારા મનમાં જે ઉદ્ભવે ને એને ઈર્ષા કહેવાય ઈર્ષા તમારા મનમાં આવે છે ને અત્યારે મોઢામ પાણી બી આવી વાત ચૂકી જો એને ઈર્ષા કહેવાય ઈર્ષા ક્રોધ કોને કહેવાય ક્રોધ ખબર છે જ્યારે તમે કેન્ડી નો હજી તો પહેલું બાઈટ બી ના ભર્યું હોય અને આખી આખી કેન્ડી તૂટીને તમારા બૂટ ઉપર પડે હાથમાં ખાલી સડી રહે એને તમારા મનમાં જે આવે ને એને ક્રોધ કહેવાય ક્રોધ મમત કોને કહેવાય મમત ખબર છે જ્યારે ચાની રકાબી તમે ચા લેવા પીવા માટે હાથમાં લીધી હોય રકાબી તમારા મોઢાથી તમારા હોઠથી હજી તો એક દોઢ ફૂટ દૂર હોય અને તમારી રકાબી તમારા મોઢાની નજીક આવતી હોય પણ તારું મોઢું પહેલેથી ચા પીવાની પોઝિશનમાં આવી જાય રકાબી દોઢ ફૂટ દૂર છે હજી આને પીવાની તારે જ છે પણ એ દૂરથી આવતું હોય ને મોઢું જે આમ થઈ જાય ને એને મમત કહેવાય મમત આળસ કોને કહેવાય આળસ ખબર છે કે સવારે સાડા આઠ વાગે ઊંઘ પૂરી થઈ ગઈ હોય છતાં બી આડા નવ સુધી તમે જે હરાયા ઢોરની જેમ પાથરે પડ્યા રહો છો ને આ આ કરીને આળસો ખાઈને આમથી આમ એમથી એમ થતા હોય છે એને આળસ કહેવાય આળસ તુચ્છતા કોને કહેવાય તુચ્છતા ખબર છે સો રૂપિયાની અનલિમિટેડ થાળીમાં હોય એકસો ચાલીસ રૂપિયાનું ઝાપટી ગયા પછી વરિયાળીનો ડબ્બો આવે ત્યારે એમાં જે મુખડા ભરી ભરીને વરિયાળી ખાતા હોય ને તમે એને તુચ્છતા કહેવાય તુચ્છતા શોષણ શોષણ કોને કહેવાય ખબર છે દસ રૂપિયાની પાંચ જગ્યાએ છ આપતો હોય એવી પાણીપુરી વાળાને ત્યાં જાઓ છ પાણીપુરી ખાઈ જાવ એના પછી ત્રણ કોરીપુરી ઝાપટી જાવ છેલ્લે એમ કોણ કે એક બીજી આપે ને પાણીમાં એને શોષણ કહેવાય શોષણ સમજો ને ભ્રમ કોને કહેવાય ભ્રમ ખબર છે જ્યારે તમે પેલું આમ પાંચ રૂપિયા વાળું ફ્રુટીનું નું પાઇપ હોય ની અંદર પેલી આમ ટોટી નાખીને એમાંથી પાણી પીતા હોય ને એમ ફ્રુટી પીતા હોય ને એમ એમ કરીને જયારે આખે આખું ફ્રુટી નું પેકેટ પૂરું થઈ જાય આખે આખું ડબ્બો ખાલી થઈ ગયો હોય તો બી સ્ટ્રો એમાં ઘુસેડીને જાય એવું કરતા હોય તમને એમ લાગતું હોય કે હજી થોડું થોડું આવે છે એને ભ્રમ કહેવાય ભ્રમ ભય કોને કહેવાય ભય ખબર છે ભય ભય જ્યારે ઘરેથી બહાર જતા હોય ત્યારે તાળા ઉપર ચાવી લગાવી તાળું બરાબર બંધ કરીને ચાવી કાઢી લીધા પછી પાંચ વાંચે તાળા ખેંચો જો ને એ તમારા મનમાં ઉદ્ભવતો ભય કહેવાય ભય અક્ષમ્ય અપરાધ કોને કહેવાય ખબર છે અક્ષમ્ય અપરાધ ખબર કોને કહેવાય ફ્રૂટવાળાને ત્યાં જાઓ અને આઠ દસ નંગ દ્રાક્ષ ખાઈ જાઓ આમ ખાટા ખાટ ખાટા ખાટ કરીને અને દસ નંગ દ્રાક્ષ ખાઈ લીધા પછી આમ કોને બહુ મોંઘી છે એમ કરીને જે ઉપડી ને અને અક્ષમ્ય અપરાધ કહેવાય અક્ષમ્ય અપરાધ છળ કોને કહેવાય છળ ખબર છે છળ જ્યારે પંગતમાં જમવા બેઠા હો કોકના લગનમાં ગામડે પંગતમાં અને પેલો કેરીના રસવાળો આવતો હોય હાથમાં ડોલને ડોયો લઈને એ હજી તમારાથી 10 માણસ દૂર હોય તમારો આખો વાડકો ભરેલો હોય પણ પેલા રસવાળાને જોઈને તમે એક જ ઝાટકે જે ટકીલા શોટની જેમ વાડકો ઉલટાઈ દો ને આ ખાલી આ તમે જે કર્યું ને એને છળ કહેવાય છળ આચું કહું છું આચું અને સાંભળીને તમારા મનની અંદર જે થાય છે ને એને આત્મ શાંતિ કહેવાય આત્મશાંતિ પણ આવી જ આત્મ શાંતિ કરવા માટે હું અને તમે આપણે બધા મળ્યા છીએ સાહેબ ત્યારે છેલ્લી એક વાત કહી દઉં આજના આ એપિસોડ નું સૌથી છેલ્લું જ્ઞાન આમે એવું છે ને કે હું દરેક એપિસોડમાં છેલ્લે બે જ્ઞાનની વાત કરું છું તો લોકો કહે યાર તમે આ કોમેડીના વિડીયોમાં જ્ઞાનની વાત કરો મેં કોઈ આખે એપિસોડ જ જ્ઞાન ન કરીએ એટલે આજનો એપિસોડ હતો પણ છેલ્લું જ્ઞાન તમને બધાને કહું છું સાહેબ એક કોઈ બહુ મહાન વ્યક્તિનો કોટ છે જેમને હમણાં જ અમારા સોસાયટીમાં રહેતા અમારા માનનીય સોસાયટીના સદસ્ય અમારા બહુ જ અતિપ્રિય એવા રાજુભાઈ બાટલીવાળાએ એને એપ્લાય કર્યું એટલે બાટલીવાળા અમે એટલા માટે એમને કહીએ છીએ કારણ કે એવું નથી એમને બાટલીનો બિઝનેસ છે એ આખો દિવસ પીન પડ્યા હોય છે હાચું કહું છું લે એમણે હમણાં કર્યું એક બહુ મહાન માણસનો કોટ છે સાહેબ કે મારા ઘર આંગણે એક ચકલી આવીને બેઠી સાંભળજો બહુ જ્ઞાનની વાત છે ને છેલ્લી વાત છે તમે દિલથી સાંભળજો એમાં અત્યાર સુધી કાનથી સાંભળતા હતા હવે દિલથી સાંભળજો મારા ઘરના આંગણે સાહેબ એક એક ચકલી આવીને બેઠી મેં બે પાંચ મિનિટ સુધી એ ચકલીને જોઈ હજી તો હું એને મન ભરીને નિરખું ત્યાં સુધીમાં તો એ ચકલી ઉડીને જતી રહી સાહેબ એને અડધો કલાક પછી સાહેબ એક ખિસકોલી આવી એ ખિસકોલી નજી તો હું મન ભરીને નિરખું એનો એકાદો ફોટોગ્રાફ ક્લિક કરું તો ખિસકોલી બી જતી રહી સાહેબ પણ એના પછી એ દિવસે સાંજે તમે માનશો નહીં પણ મેં મારા ઘરે એક સરસ મજાનો છોડ વાવ્યો સાહેબ એ છોડ વાવ્યો ને જ્યારે એ છોડ મોટો થયો ને છોડમાંથી ઝાડ બન્યું ને જેવું એ છોડમાંથી ઝાડ બન્યું ને એ ઝાડ બનવાની સાથે ચકલીએ પાછી આવી ગઈ ને ખિસકોલીએ પાછી આવી ગઈ કેટલો સરસ કોડ છે કેટલી સરસ વાત છે અને અમારા સોસાયટીમાં રહેતા માનનીય સદસ્ય રાજુભાઈ બાટલીવાળાએ એપ્લાય કર્યું એટલે અમિતભાઈ હું ચવાણું લાવ્યો હતો કે તો હેલો ઓગણચાલીસ વાળો કાંતિ લઈને જતો રહ્યો કે ઓગણચાલીસ પેલું બંગલા નંબર એના પછી અમિતભાઈ મને કે હું વઘારેલા ચણા લાવ્યો હતો કે તો હેલો છત્રીસ નંબર વાળો લઈ ગયો પછી પછી કહીને મને કે એ દિવસે સાંજે આપણી ખોપડી ખસકી તો આપણે બોટલ લઈ આવ્યા છે મારા ઘરે બોટલ આવી છે હું વોટ્સઅપ મેસેજ ફોરવર્ડ કર્યો તો કાંટી નો ચેવડો બી આવી ગયો ને રાજેશ ના ચણા બી પાસે આવી ગયા એટલે જ્ઞાનની વાત આમાં એ છે કે જીવનમાં કોઈ પણ કોટ કોઈ પણ મોટા માણસની વાત તમને મળે તો તમને એમ લાગતો હોય કે આપણા કામનું નથી પણ એવું નહીં તમે એને એકચુઅલી એક્ઝેક્ટલી એપ્લાય ના કરો થોડું તમારી રીતે ફેરવીને લાગે જેવું આટલો મહાન રાજુભાઈ આટલીવાળાને લાગ્યો એવી રીતે તો એવી રીતે મારા આજના કામ ના લાગતી હોય તો ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી એને તોડી મરોડીને પણ કામમાં લેજો અને તમને બધાને જો એ કામમાં આવે તો સરસ મજાની રીતે અમને જલસોના માધ્યમ સુધી અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે જલસોના એની પર મોકલાવજો કે તમે ક્યાંતા તારે હાંચવું પડ્યું એવી રીતે કરીને અમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચતી કરજો આવતા એપિસોડમાં આટલો બધો